આ મહાવૃક્ષ છે આપનું શું કહેવું સાહેબ આ મહાવૃક્ષ એક લીમડાનું ઝાડ છે એ વૃક્ષનું અમારા ગામના લોકોએ જ્યારે ફોરેસ્ટ તરફથી તાલુકાની અંદર ચકાસણી કરવામાં આવી કે જૂનામાં જૂનાને મોટામાં મોટું ઝાડ કયા છે તો અમારા ગામની અંદર ફોરેસ્ટ ખાતા તરફથી ખબર પડ જાણ કરવામાં આવી તમારા ગામની અંદર મોટામાં મોટું લીમડાનું ઝાડ એ ખેરાલુ તાલુકાના લોણવા ગામમાં છે અને એનું આ લોકોએ તાલુકાથી લઈ અને રાજકક્ષા રાજકક્ષાથી દેશ અને એશિયામાંનું જ્યારે હરીફાઈમાં મૂક્યું તો અમારું આ દેશની અંદર અમારા ગામનું આ લીમડાના ઝાડના લીધે એક નામ રોશન કર્યું અને ગામ અમારું એક દેશમાં ચમક્યું આ લીમડાના ઝાડને લોકો દૂર દૂરથી પણ એ જોવા આવે છે એક પર્યટક તરીકે પણ હાલ થોડું થોડું એનો વિકાસ થઈ રહ્યો છે કઈ કઈથી લોકો આવે છે બીજું કે ઓગણીસો ચોરાણુંમાં રાષ્ટ્રપતિ એવોર્ડ એનું મળેલું છે અને એશિયામાં પણ આનો નંબર અમારા લીમડાનું આવેલું છે એ અમને અમારા ગામ માટે ખૂબ ગૌરવની વાત છે પણ અમને દુઃખ એ વાતનું છે કે ફોરેસ્ટ ખાતા તરફથી કે સરકાર તરફથી જો પર્યટકના એશિયાનો જો રાષ્ટ્રપતિ એવોર્ડને એશિયાનો એક ગૌરવ લેવા જેવી વાત હોય એને આટલી સાર સંભાળ જો આ ઝાડની થઈ હોય વૃક્ષની વૃક્ષનું જતન કરતા હોઈએ તો આમાં પણ જો સરકાર અને ફોરેસ્ટ ખાતાના જે તે અધિકારી કે જે બી ઓની સહાય જાળવણી માટે થાય અને મદદરૂપ બને સરકારે એવી એક મારી ગામની એક નાગરિક તરીકે લાગણી અને માગણી છે અહીંયા જે પણ આ કંઈ સુધારો કર્યો છે આ ઓટો બનાવ્યો કઠેરો કર્યો છે એ બધા અમે દાતાઓના પાસેથી કરી અને અમે આ આનો સુધારો કરે છે અને હાલ અમે આ જાળવણી રાખીએ છીએ આ ઝાડની અંદર આટલો વર્ષો જૂનું ઝાડ છે તો એક ભમરનો મત કે મખ્ખી મત કે કોઈ પક્ષી માળોએ કરતો નથી આ એક ખાસિયત છે ને એવી એક ગામની અને આજુબાજુ લોકોની શ્રદ્ધા છે કે ભાઈ મીરા દાતારનો લીમડો છે એક પ્રભુનો વાસ કહેવાય એ શ્રદ્ધાથી એ આ લીમડાનું જતન થઈ રહ્યું છે એવું ગામ લોકોનું અમારા વડવાઓનું કહેવું છે કાકા તમે કેટલા વર્ષથી અહીંયા રહ્યા છો ત્રીસ વર્ષથી આ વિશે આ લીમડા વિશે આપનું શું કહેવું છે મારા બાપ દાદા વખતથી કંઈ અમે જોયેલું છે આવવાનું આવું અમારા બાપા મરી ગયા છે એકસો છે એમને બી કીધેલું કે અમે આવવાનું આવું જોયેલું બરાબર બરાબર અહીંયા પબ્લિક જોવા આવે છે ખરી ઘણી પબ્લિક આવે છે તમારા પર્સનલ જન તો પૂછતા હોય બધા નહીં હા પૂછી ગયા મને કેટલા વર્ષે શું થયા પણ અમે આ રીતનો જવાબ આપી ગયું બરાબર થેન્ક યુ